નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અડ્ડા 24/7 ગુજરાતમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આ સેશનની અંદર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ GSSB ની બરાબર પરીક્ષા લેવામાં આવવાની છે, તો ત્યાં પગાર ધોરણ શું છે તેના અંગે આપણે અહીંયા વિગતવાર માહિતી જોઈશું. બરાબર, કઈ પોસ્ટ માટે કેટલો પગાર છે તેના અંગે આપણે અહીંયા જરા ચર્ચા કરીશું. તો આગળ વધીએ મિત્રો, આપણે એપ્લિકેશન સૌથી પહેલાં તો ડાઉનલોડ કરી લો, ત્યારબાદ આપણે યુટ્યુબ ચેનલ જોઈન કરી લો તમે, ઠીક છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જઈએ તો આપણે પ્રી કમ મેન્સનો કોર્સ લોન્ચ કર્યો છે. એક તો સ્પેશિયલ પ્રિલિમ્સ માટે કોર્સ લોન્ચ કર્યો છે જે 656 રૂપિયાનો છે, અને એક મુખ્ય પરીક્ષા માટે, પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંને માટે છે જે 2300 રૂપિયાનો છે. કૂપન કોડ તમે અહીંયા મારો ઉપયોગ કરી શકો છો, GAH12, તમને અહીંયા ડિસ્કાઉન્ટ મળી જશે, રાઈટ. ત્યારબાદ નેક્સ્ટ મિત્રો આપણે વાત કરીએ તો પગાર ધોરણની અહીંયા વાત કરીશું. તો શું છે પગાર ધોરણમાં જરા જોઈ લઈએ. તો મિત્રો જુઓ, જે હેડ ક્લાર્કની અંદર દરેક ખાતાની અંદર વિવિધ ખાતાના જે વડા છે બરાબર, ત્યાં હેડ ક્લાર્કની જે ભરતી છે ત્યાં તમારો જે પગાર છે પ્રથમ 5 વર્ષ માટે 40,800 રહેશે. સિનિયર ક્લર્ક છે ભાઈ, જ્યાં 26,000 રહેશે. ઓફિસ અસિસ્ટન્ટ છે મિત્રો, તો અહીંયા પણ 26,000 રહેશે. કલેક્ટર કચેરીના જે ક્લર્ક છે ત્યાં 26,000 પગાર રહેશે. જુનિયર ક્લર્ક છે ત્યાં ભાઈ 26,000 બરાબર. કાર્યાલય અધિક્ષક છે 49,600 રહેશે. કચેરી અધિક્ષક છે 49,600 રહેશે. સબ રજિસ્ટર ગ્રેડ 1 બરાબર, તો નોંધણી અને નિરીક્ષકની કચેરી છે મહેસૂલ વિભાગમાં, ત્યાં 49,600 રહેશે, રાઈટ. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ તો સબ રજિસ્ટર ગ્રેડ 2 ત્યાં તમારો 40,800 રહેશે. સ્ટેમ્પ નિરીક્ષક છે ભાઈ, અહીંયા તમારો 40,800 રહેશે. સમાજ કલ્યાણ નિરીક્ષક છે, અહીંયા તમારો 40,800 રહેશે. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે, અહીંયા તમારો 49,600 રહેશે, રાઈટ. ત્યારબાદ સમાજ કલ્યાણ નિરીક્ષક છે ત્યાં તમારો 40,800 રહેશે. ગૃહમાતા છે બરાબર, અહીંયા તમારો 26,000 રહેશે. ગૃહપતિ છે, અહીંયા તમારો 26,000 રહેશે. ત્યારબાદ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી છે, ત્યાં તમારો 49,600 રહેશે. નેક્સ્ટ આપણે વાત કરીએ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, રાઈટ. નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, તો ત્યાં તમારો 49,600 રહેશે. આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે, રાઈટ, તો અહીંયા તમારો 26,000 રહેશે. ત્યારબાદ ડેપો મેનેજર છે ખાલી બરાબર, ડેપો મેનેજર, ગોડાઉન મેનેજરની આપણે વાત કરીએ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠામાં, તો તમારો અહીંયા 40,800 રહેશે. જુનિયર અસિસ્ટન્ટ છે મિત્રો, તો અહીંયા તમારો 26,000 પગાર રહેશે બરાબર. આગળ તો ચલો ભાઈ આગળ નથી ગઈ, તો આપણે વાત કરીએ કે અહીંયા જે 49,000 પગાર છે એ તમને કઈ જગ્યાએ જોવા મળે છે. એક તો કાર્યાલય અધિક્ષક છે બરાબર, મત્સ્ય ઉદ્યોગની જે કચેરી છે ત્યાં જોવા મળશે. ત્યારબાદ ખેતી નિયામકની જે કચેરી છે ત્યાં તમારો જે પગાર છે કચેરી અધિક્ષક, ત્યાં તમારો 49,600 રહેશે. સબ રજિસ્ટર છે બરાબર ગ્રેડ 1 નોંધણી નિરીક્ષકની કચેરી, ત્યાં તમારો 49,600 પગાર રહેશે. આગળ વાત કરીએ તો મદદની સમાજ કલ્યાણ અધિકારી છે, અહીંયા તમારો 49,600 રહેશે બરાબર. અને એક મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, રાઈટ, અહીંયા આપણો 49,600 આપણને પગાર જોવા મળે છે. મદદની સમાજ કલ્યાણ અધિકારી છે, અહીંયા 49,600 જોવા મળી જશે, રાઈટ. તો આટલા પગારના, મતલબ જે પગારના ધોરણો છે એ બધા મેં તમને અહીંયા જણાવી આપ્યા છે કે કઈ કઈ જગ્યાએ કેટલો પગાર કઈ પોસ્ટની અંદર રહેશે, રાઈટ. તો આમ તો હું તમને કહીશ કે બોથ માટે તમે ફિલ કરો, એ અને બી બંને માટે બરાબર તમે અહીંયા ફિલ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ તો અહીંયા સુધી આ સેશન રાખીએ છે, જેને પણ કોર્સની ખરીદી કરવી હોય તે એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સની ખરીદી કરી શકે છે. અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો મળીએ છીએ મિત્રો, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.